ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. આપે આસારામનું ઉદાહરણ આપ્યું. આજે પણ કહી શકાય કે કેટલાક લોકો દ્વારા આશ્રમનું સંચાલન થઈ રહ્યું છે અને જે એક કમિટેડ ફોલોઅર્સ છે આજે પણ એટલું જ માને છે, કદાચ એમની સામે કશું ખોટું આપ નથી બોલી શકતા આશારામનું. ત્યારે એક પ્રશ્ન એ થાય કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનું આજે નિવેદન આવ્યું છે, શું એ સંપ્રદાયની સ્ત્રીઓ પણ આટલી ચર્ચાઓ પછી જાગૃત બની હશે? શું તેઓ પણ માનતી હશે કે આ ખોટું નિવેદન છે? આશારામ બાપુનું પહેલું પોઈન્ટ કહી દો. આશારામ બાપુમાં છે ને આ બધા જે એમના અનુયાયી છે, પેલા બધા પૈસા બોલતા હે પૈસા બોલતા હે એ બધા વાળા અનુયાયીઓ છે, બરોબર છે? કેમ કે હવે એ લોકો એકવાર એમને કમિટ કર્યું હોય, એટલે કમિટ એટલે બધા ગામમાં ગાયું હોય ને ત્યાંથી પૈસા જે આવી રહ્યા છે. તમે આશારામ બાપુના કરોડો લાખો આશ્રમ, અરે હજારો આશ્રમ છે અને કરોડો રૂપિયા છે, આપણે લઈ લઈએ. અને ઘણા તો એ જ આશામાં બેઠા છે કે લાઈ કંઈક આગળ પાછળ કરીને થોડું ઘણું અમારા નામે કરી દઈએ, એવી તમને કહી દઉં. એટલે એ લોકો બોલે નહીં, એ લોકો બધું, એ લોકોનું શું કે મસલ પાવર ને મની પાવર ત્યાં ચાલી રહ્યો છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. ભલે બાપુ અંદર બેઠા છે પણ આ લોકો પાસે રોકડા અનાર પડી છે. તમે જોયું હશે કે જયારે બાપુ અંદર બેઠા તમે કેટલા મર્ડરો થઈ ગયા, તમે કેટલા લોકોને ધમકાવ્યા હતા, આ બધું પૈસા બોલે છે. હવે કમિંગ બેક ટુ આપણે આમની વાત કરીએ સ્વામિનારાયણની, ત્યાંની દીકરીઓ અને બહેનો મેં જોઈ છે. પણ અનફોર્ચ્યુનેટલી ઘણી ઘણી હવે કોટ અનકોટ ઘણી દીકરીઓ બહેનો કહે છે કે અમારે ત્યાં ઘણું અન્યાય વાળા કામ થાય છે, પણ એ લોકો હિંમત નથી કરતા બહાર આવવાની. બે રીઝન માટે હિંમત નથી કરતા. એક તો કારણ કે એ લોકો અગર હિંમત કરે છે તો એ લોકોના આજુબાજુ એ લોકોના હસબન્ડ કે બધા દબાવી દે છે. કેમ દબાવી દે છે? કારણ કે ખબર છે કે સામેવાળી પાર્ટી બહુ સ્ટ્રોંગ છે. હવે તમે જોયું હશે સ્વામિનારાયણના કંઈક નું કંઈક, કારણ કે ઓબ્વિયસલી એમનું બહુ મોટો શું છે કહેવાય એમ્પાયર છે. તમે જોશો તો આમ પેલા શું કહેવાય જે મંદિરો બને છે, કરોડો રૂપિયાના મંદિરો બને છે, મસ્ત શોરૂમ હોય છે, લોકો એનાથી એટ્રેક્ટ થાય છે. એ લોકો પાસે પાવર બહુ છે. તમે અત્યારે લાઈક છે આપણે કોઈ મિનિસ્ટર પાસે જાઓ ને, આપણે કહીએ, આપણે પ્રેસને કહીએ કે ભાઈ મિનિસ્ટરો પાસે જરા કોટ લેવા જાઓ, એક કે મિનિસ્ટર મગનું નામ મરી નહીં કહેશે. કેમ? કારણ કે એને ત્યાંથી ઇન, એટલે આપણે જનરલાઇઝ કરી રહ્યા છે, બધા કોઈ પોતે માથે ટોપી ના પહેરતા, પણ ઇન આઉટ થાય છે. ના તો ભાઈ મિનિસ્ટરો તો આગળ આવીને બોલવું જોઈએ કે ભાઈ આ ખોટું થયું છે, અમારી બહેનો માટે આપણા આપણા વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટરને પકડો, નેશનલના આપણા પેલા શું નામ આપણા સ્મૃતિબેનને પકડો, જેમને તો બહુ સરસ શોખ હોય છે કે બધું સેલ્ફી પડાવવાનું ને ઘડી ઘડી ટ્વીટ કરવાનું. તો ભાઈ ટ્વીટ કરી દો, મારા આપણા સીએમ સાહેબને કેવું છે, મારા આપણા પીએમ સાહેબને કેવું છે કે આમ તો ઘડી ઘડી બધી ટ્વીટો થાય છે, તો અમારે બી ટ્વીટ કરી દો. અમારા બહેનો માટે કરો સાહેબ, અમારા બહેનોના અસ્તિત્વ માટે કરો. ખાલી વોટ લેવા તમે કરો એ ખોટી વાત છે. લેટ સ્ટેન્ડ ટુ દે હેવ ટુ સ્ટેન્ડ વિથ અસ. બટ ના, કેમ નહીં? કારણ કે ત્યાંથી વોટ આવે છે, કારણ કે ત્યાં લોકોના જે સો કોલ્ડ પેલા અનુયાયી છે, મસલ પાવર, મની પાવર, રિલીજિયસ પાવર, પોલિટિકલ પાવર બધું વાપરી અને એ લોકોને ત્યાંથી વોટ નીકળે છે. એટલા માટે ત્યાંથી કોઈ બોલવાનું નથી. અને એટલા માટે અનફોર્ચ્યુનેટલી અમારી બહેનોમાં તો એ જ છે ને પ્રોબ્લેમ કે અમારી બહેનો બધી સાઈડથી તમે જુઓ તો દબાયેલી હોય છે. હવે બિચારી એક બેન આવીને બોલે ક્યાંથી, એટલે બધા ચૂપ બેસે છે. હવે તમે એની વાત કરશો તો ઘણા ઘણા થોડા કદાચ એકાદને કંઈક બ્રહ્મ જ્ઞાન આવી જશે તો એ ડિટેચ થશે કે વી ડિટેચ. અરે બેન તું ડિટેચ ના કરને, તને એને ઉતારને યાર, ડિટેચ થવાથી કોઈ ફરક નથી પડવાનો. તું એને ઉતારી દે કે ભાઈ તારા એમાંથી ઉતરી જાય તો એમાં ફાયદો થવાનો છે ને. કારણ કે તમે ખાલી કહો કે ના આમાં અમે આની જોડે સહમત નથી, એનાથી કોઈ ફાયદો નહીં થવાનો. તમે એનું 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 શું કહેવાય, એને પેલું શું કહેવાય, સાધુત્વતા લઈ લો કે જે બી કહેવાય લઈ લો, એ ઇમ્પોર્ટન્ટ છે. અને બહેનો બહેનોમાં એટલા બેન, એટલે તમને કહી દઉં કે મારી બહેનો બિચારી દબાયેલી કચરેરી રહી છે ને, ઘણી વાર એ લોકોને કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. પછી કોઈ બી કેસ હોય, આ કેસ છે, આપણે બીજા જોઈએ પેલું પેલા બલરામે આપણા બલરામ એમએલએ પેલા નરોડામાં ફૂટબોલ રમ્યા હતા, તમારી બિચારી બેનને દબાઈ કચડાઈ અને કોમ્પ્રોમાઇઝ કરાવી દીધું હતું. એટલે અનફોર્ચ્યુનેટલી આ એક સત્ય છે. એટલે મારે કેવું છે કે જે લોકો પાવરમાં છે એ તો બિચારી બેન માટે કામ કરી શકે ને. બિચારી બહેનો નથી કહી શકે, તમારો તો ફરજ છે, ધર્મ છે ને તમને, એટલે તો ચૂંટીને લાયા છે. પણ ના, એ લોકોને કરવું નથી કારણ કે એ લોકોને વોટની રાજનીતિ કરવી છે. જી બિલકુલ પિયુષ.